વેરાવળથી સોમનાથ અને સોમનાથથી જૂનાગઢ, જૂનાગઢથી ધોરાજી અને ધોરાજીથી જામનગર તરફ જવા માટેનો એકમાત્ર માર્ગ જે ધોરાજીથી જામકંડોરા સુધીનો 18 કિલોમીટરનો મુખ્ય રસ્તો અને નેશનલ હાઈવે કહેવાતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિશય ખરાબ હાલતમાં હોય ત્યારે ધોરાજીથી જામકંડોરા ગામ સુધીનો માર્ગ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે। સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને જામકંડોરાના જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનું આ ગામ છે। જામકંડોરા ત્યારે ધોરાજી ઉપલેટા જૂનાગઢના લોકોને જામનગર જવા માટેનો એકમાત્ર માર્ગ છે। ધોરાજીથી જામકંડોરા જવા માટે રોજના હજારો નાના મોટા વાહનો અવર જવર કરતા હશે, પણ આ ધોરાજી જામકંડોરા વચ્ચેનો રસ્તો બિસ્માર હાલતમાં હોય ત્યારે આ માર્ગ ઉપર ઘણી વખત ઠીંગડા મારીને સંતોષ મનાવી લેવામાં આવે છે, પણ 18 કિલોમીટર સુધીનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય, પણ નવો માર્ગ કે બિસ્માર રસ્તાને સમારકામ કરવામાં આવેલ નથી, જેથી વાહન વ્યવહારને ભારે તકલીફ પડે છે। માર્ગ ખરાબ હોય તેથી નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે, ત્યારે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, પણ આજ દિન સુધી આ ખરાબ માર્ગને મરમ્મત કરવામાં આવેલ નથી, જેથી વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક આ બિસ્માર હાલતમાં માર્ગનું સમારકામ કરવામાં આવે। લલિતભાઈ, ધોરાજીથી જામકુણા જવાનો રસ્તો છે બિસ્માર હાલતમાં છે, આ બધો ચૂંટણીની આચારસંહિતાના કારણે જે રોડ રસ્તા ના કામો બાકી હતા, આચારસંહિતા ઉઠતા સરકારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાના રિપેરિંગ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા જોઈએ। જૂનાગઢથી જામનગરને જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતની અંદર છે। તંત્રને ચૂંટણી પહેલા પણ રજૂઆતો કરી ત્યારે થાગળ થીંગડા કરી અને કામ રોળવેલું હતું, પરંતુ અત્યારે આ પરિસ્થિતિની અંદર વાહન ચાલકોને અને સામાન્ય પ્રજાને તકલીફ પડી રહી હોય તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાના કામો સરકારે ચાલુ કરવા જોઈએ, આવી અમે માગણી કરીએ છીએ। આ રસ્તો ઘણા સમયથી બિસ્માર છે અને આ રસ્તાનો ખરેખર ટાઈમ કંડોરાથી ધોરાજી પહોંચવામાં અત્યારે 45 થી 50 મિનિટ જેટલો વહી જાય છે। ખરેખર આ રસ્તામાં 25 મિનિટ જેટલો ટાઈમ લાગે એવું છે કંડોરાથી ધોરાજી પહોંચવા માટે, અને બને આ રસ્તા ઉપર નાના મોટા અકસ્માત થયા જ રાખે છે, અને જો બને એટલું વહેલું રિપેરિંગ થાય તો આ નિવારણ આનું આવી જાય એવું છે, અને અકસ્માત થતા બંધ થઈ જાય એવું છે। તંત્રના નમ્ર અરજી છે કે બને એટલું ઘાયે ઘા રિપેરિંગ કરે। મારું નામ ગોસ્વામી અભિષેક ભાવેશગીરી છે, હું જામકંડોરાથી ધોરાજી અપડાઉન કરું છું। મારા અંદાજે આ રસ્તો 18 થી 20 કિલોમીટરનો છે અને આ રસ્તાની હાલત ખરાબ છે, જેથી ક્યારેક નાના મોટા અકસ્માત થવાની શક્યતા વધારે રહે છે, અને બીજા નંબરમાં કે ક્યારેક કોઈ દર્દી હોય, બીમાર હોય ત્યારે અમારે એમ્બ્યુલન્સથી અહીંયા પહોંચાડવાના હોય ત્યારે ઘણી વખત સમય અમારે વધારે વયો જતો હોય છે, અને બધી આવી તકલીફો જાજી થાય છે, અને રોદાના કારણે અકસ્માત વધારે થાય છે, એમાંય હાલવામાં બહુ બીક લાગે છે કે ક્યારે કેવો અકસ્માત થાય કંઈ નક્કી નથી, અને જેથી આમાં વાહનમાં પેટ્રોલ ડીઝલ વધારે જાય છે અને સમય વધારે અમારો વયો જાય છે। તો તંત્રને અમારી એવી રજૂઆત છે કે આ રસ્તો થોડુંક ધ્યાન આપવામાં આવે ને બનાવવામાં આવે બસ। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી।